गुड मॉर्निंग स्टूडेंट्स, આપણે ગયા લેક્ચરમાં નવા ચેપ્ટરની એટલે કે આગળના લેક્ચરમાં શરૂઆત કરી વિદ્યુત તરા તથા પરિપથ. એમાં આપણે બલ્બ વિશે વાત કરી અને ટર્મિનલો વિશે વાત કરી અને ધ્રુવો વચ્ચે આપણે જોયું હતું કે કેટલા ધ્રુવો હોય. બે ધ્રુવો હોય, કેટલા હોય? બે. એમાં પહેલું કયું આવશે? તન ધ્રુવ. બીજું આવશે ઋણ ધ્રુવ. બરાબર. આપણે આ વાત કરતા હતા બલ્બ જોયો તો એને કેવી રીતે આપણે બલ્બનું જોડાણ કર્યું, બરાબર, એના વિશે વાત કરતા હતા. હવે વિદ્યુત તથા બલ્બને જોડવાની આપણે આ આકૃતિઓ છ આકૃતિઓ બાકી હતી. હવે આપણે વન બાય વન જોઈએ કે શું કામ પ્રકાશિત થાય છે અને શું કામ પ્રકાશિત થતી નથી. તો આપણે આકૃતિ એથી શરૂઆત કરીશું. બરાબર. આપણે બે છેડા લઈ લીધા, તાર લઈ લીધા, બધું જોડી દીધું. હવે જોઈએ કે પેલામાં શું. આવી રીતે આપણે છ અલગ અલગ રીતે આકૃતિ દર્શાવવાની છે અને કયા સ્થિતિમાં આમાં બલ્બ પ્રકાશિત થશે એના વિશે આપણે જોવાનું છે, બરાબર. તો હવે પેલા બલ્બ દોરી નાખીએ બધે. બલ્બ લઈ લીધા છે, વિદ્યુત કોષ લઈ લીધો છે, તાર લઈ લીધા છે. હવે આમાં આપણે જોયું હતું કે બે ધ્રુવો હોય બલ્બમાં, પણ કેટલા ધ્રુવો હોય છે? બે ધ્રુવો હોય. બતાવું તમને, બરાબર, એટલે ખ્યાલ આવશે. એક આયા આવશે, એક એટીસી, બરાબર. તમને મોલ આવે પ્લસ ઉપર રાખો, નીચે માઇનસ રાખો, નીચે ધન ધ્રુવ રાખો તો ઉપર ઋણ ધ્રુવ રાખો, કોઈ પણ એનાથી આપણે કોઈ મતલબ નથી, બરાબર. આ લીધો, આ અંદર જે આપણે કહેલું ફિલામેન્ટ ની હું વાત કરતો હતો ને, આને અંદર જો આ તાર છે ને એને શું કહેવાય? આપણે ફિલામેન્ટ કહેવાય. શું કહેવાય? ફિલામેન્ટ કહેવાય.
હવે આપણે આને કેવી રીતે અલગ અલગ 6 રીતે જોડવાના છે બરાબર હવે જોડી અહીં આ તારની જોડાણ કરી દીધું એના અહીં કર્યું અને બીજા તારનું જોડાણ કરી દીધું તો બાદ પછી શું થશે પ્રકાશિત થશે યસ કેમ બરાબર જોડાણ છે જો મેં કીધું તું બે ધ્રુવો હોય દેખાય નંબર 1 નંબર 2 છે સરખું જોડાણ સીધી રીતે જોડાણ છે આપેલું હા છે ઓકે બલ્બ પ્રકાશિત થયો ઓકે હવે બીજી આકૃતિમાં જુઓ શું કહેલું છે આઈથી આ તારનું તું જોડાણ કરી દીધું ને તારનું જોડાણ અહીંયા પણ કર્યું તો સર આ બલ્બ પ્રકાશિત કેમ ન થયો બરાબર જુઓ આકૃતિમાં આઈથી આ જોડ્યું છે અહીંયા બરાબર છે સેમ ટુ સેમ તો જોડાણ કરેલું છે સેમ જોડાણ નથી શું કામ જો અહીંયા નીચે આ બંને તાર અહીંયા જોડેલા છે આપણે અહીંયા જોડેલા નથી એટલે માટે આ બલ્બ પ્રકાશિત થશે નહીં જો અહીંયા આપણે આ જોડાણ જો અધૂરું રાખ્યું છે અપૂર્ણ કર્યો છે વિદ્યુત પરિપથ પૂર્ણ થતો નથી એટલા માટે શું થાય છે બલ્બ પ્રકાશિત થતો નથી શું નથી થતો બલ્બ પ્રકાશિત કારણ કે આ શું છે અધૂરું છે એટલા માટે હવે સીમા જુઓ સેમ એજ રીતે આમાં બરાબર છે આ માઇસર આ તવારો સમજ કાઈ નતો છે અહીં જો ઉપર નથી અહીં નીચે નથી એમ આપણે વિદ્યુત પરિપથ પૂર્ણ હતો તો એ અહીં ક્યાં નથી પૂર્ણ થતો ઉપર વિદ્યુત પરિપથ પૂર્ણ થતો નથી એટલા માટે પણ આ બલ્બ પ્રકાશિત થશે ના શું કામ એનો વિદ્યુત પરિપથ જ અપૂર્ણ છે એટલા માટે આ બલ્બ પ્રકાશિત થાય નહીં શું ન થાય બલ્બ પ્રકાશિત થશે નહીં હવે નીચે જુઓ આખી બંને છેડે એક અહીંયા છેડો એક પછી એક અહીંયા એક સર આમાં તો બલ્બ પ્રકાશિત થાવો જોઈએ આમાં વિદ્યુત જોડાણ પણ આપ પરિપથ પણ પૂર્ણ છે બંને વાયર પણ સરખા છે તો અહીંયા જુઓ આ વાયર અલગ છે દેખાય એક જ જગ્યાએથી બે જગ્યાએ છેડ આપો એટલે કે તારનું જોડાણ કરો તો વિદ્યુત પરિપથ પૂર્ણ થતો નથી કારણ કે અહીંથી કોઈ જોડાણ નથી તો વિદ્યુત ક્ષમાથી વહેશે આમાંથી તો કઈ વહેશે નહીં ઓલું શું થાય વહેવાની પ્રક્રિયા કેવી હોય આવી હોય આ અથવા તો આ આમાં તો જો એક બાજુ બીજી ક્યાંય થાય છે ન એટલા માટે આ પણ પ્રકાશિત છે નહીં પછી સેમ બરાબર શું જો આમાં આમાં નીચે જે આપણે બંને છેડાનું જોડાણ કર્યું તો આમાં ક્યાંથી કર્યું ઉપરથી તો પણ બલ્બ પ્રકાશિત થાય નહીં શું કામ વિદ્યુત પરિપથ અપૂર્ણ છે એટલા માટે શું છે વિદ્યુત પરિપથ અપૂર્ણ છે કેમ કે આ બંને ધન ધ્રુવથી જોડાયેલા છે છેડા બંને છેડા જો આ માઇનસ એટલે કે ઋણ ધ્રુવથી આપણે એનું જોડાણ જ કર્યું નથી એટલા માટે હવે અહીંયા વાત કરી આપણે આ આકૃતિમાં આનું પણ આપણે પરિપથ પૂર્ણ હવે અહીંયા જુઓ આ બલ્બ પ્રકાશિત થશે શું કામ સર આવો થોડું હાલે તમે એમ કીધું બોલો પ્રકાશિત છો આમ છો આમાં નો આવ્યો આમાં નો આવ્યો આમાં નો આવ્યો આમાં કેમ હાલે અહીંથી તમે અહીં નીચે આપો છો ને અહીંથી તમે ઉપર આપો એનથી મેં હમણાં વાત કરી છે આ બલ્બ દોરો ત્યારે શું કે ઉપર પ્લસ રાખો નીચે માઇનસ રાખો નીચે પ્લસ રાખો ઉપર માઇનસ રાખો એનાથી કોઈ અંતર પડતું નથી શું પડે કે પ્લસ માઇનસ ધન ધ્રુવ ઋણ ધ્રુવથી બલ્બને કોઈ લેવા દેવા નથી આપણે જો આ પ્લસ લીધું નીચે જોડ્યું માઇનસ લીધું તો ઉપર જોડાણ કર્યું બરાબર એનાથી આપણે કોઈ લેવા દેવા નથી પણ શું થાય બલ્બ પ્રકાશિત થાય છેડા તમે આડાઆડ આપી શકો પણ આવી રીતે નહીં કાં તો આ રીતે તમે આપી શકો કાં આ રીતે તમે આપી શકો રોજ બલ્બ પ્રકાશિત થાય પછી તમે આ રીતે આમાં તો વિદ્યુત પરિપથ જ પૂર્ણ નથી એટલે તાર જોડાણ નથી કરેલું એટલે વિદ્યુત પૂરો પૂર્ણ થવાનો કોઈ પ્રશ્ન જ નથી સેમ પ્રક્રિયા આમાં આમાં નીચેનો તાર પૂરો પરિપથ પૂર્ણ નથી આમાં ઉપરનો નથી પછી આ આકૃતિમાં જો બંને તરંગ એટલે ઋણ ધ્રુવથી આપણે છેડે આપેલા છે તારનું જોડાણ કેવું કરવું સર એટલા માટે પણ પ્રકાશિત નહીં થાય ને આમાં શું કર્યું છે આપણે ઉપરથી એટલે કે ધન ધ્રુવથી આપેલા છે એટલા માટે આ પ્રકાશિત થશે નહીં એવી જ રીતે આવે આ આમાં ધન ધ્રુવથી નીચે જવા દીધું મેં ઋણ ધ્રુવથી ઉપર જવા દીધું આ રીતે આ આકૃતિમાં દર્શાવેલી છે બરાબર ખાલી આ આકૃતિમાં આપેલી છે પરીક્ષા પૂછે કે નીચે
શું કામ નથી પૂર્ણાંક થતો અને કેમાં દેખાય છે ખબર પડવી જોઈએ બંને છેડા જોવાના કયા આ બંને છેડા તમારે સરખી રીતે જોવાના બરાબર છે હા હાલો એટલા માટે આપણે કાચું થાય પરીક્ષામાં જ્યારે આકૃતિમાં આવો પ્રશ્ન પૂછાય જો કે પૂછાતો નથી પણ પૂછાય તો લગભગ ચાન્સ તમારા નસીબ જો લગતા હોય પૂછાય તો શું થાય આપણને એ ખબર હોય સર બંધ પ્રકાર જીતતા હોય હવે આગળ બધું ભણવામાં આવ્યું છે અરે ભણાયું તો આપણને ટકો ભેડાવો નહીં કારણ કે હવાર વાર બાષ્પીભવન થઈ જાય શું થાય આયા જો આ પૂર્ણ પરિપત થતો નથી તો આયા થોડું થવાનું છે નહીં બરાબર જોવાનું શું કે બરાબર છે કે નહીં પછી આ રીતે હોય તો ભલે ને આ રીતે હોય તો હોય ભલે બરાબર प्रकाशित બરાબર આગળનો વિદ્યુત પરિપથ વિશે આપણે આગળના લેક્ચરમાં વાત કરશું.